નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ફિઝિક્સ ચેપ્ટર એક વિદ્યુત બાર અને ક્ષેત્રોની અંદર આજે આપણે ટોપિક નંબર નિયમનો આપણે અભ્યાસ કરીશું મિત્રો તો સૌપ્રથમ પ્રથમ ગાઉસનો નિયમ કેવી રીતના દર્શાવીએ છીએ તો પહેલાં સૌપ્રથમ આકૃતિ તમને સમજાવીએ એક ગોરો લીધો છે મિત્રો જેની ત્રિજ્યા આર છે કેન્દ્ર ઓ પર વીજબાર બાર ક્યુ લઈએ છીએ બાનની તરફ છે અને એ પુષ્પની અંદરથી થી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર પણ મિત્રો બાનની તરફ ઈ સદિશ અને ડેલ્ટા એસ બંને સમાન છે મિત્રો તો આપણે કહી શકીએ હવે ગોરાના કેન્દ્ર પર q વિદ્યુત ભાર છે ગોરાના કેન્દ્રથી r અંતરે ડેલ્ટા s સદિશ કેટલા ડેલ્ટા s સદિશ જેટલો સૂક્ષ્મ ખંડ દાડતા તો ડેલ્ટા s સદિશ જેટલા સૂક્ષ્મ ખંડ પર લાગતો વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર ડેલ્ટા ϕ બરાબર e સદિશ ડેલ્ટા s સદિશ ક્લિયર મિત્રો સમીકરણ નંબર 1 આટલા સુધી તમને ખ્યાલ आइगियोस मित्रों હવે એની અંદર આગળ જઈએ મિત્રો એની અંદર આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 1 अपॉन E સદિશ બરાબર 1 अपॉन 4 पाई એપસロン 0 q अपॉन r² * r કેરેટ લેતા એ રીતે ડેલ્ટા s સદિશ બરાબર ડેલ્ટા s * r કેરેટ લેતા બનنے કિંમતો મુક્તા અંદર ઇ અને ડેલ્ટા એસની જગ્યાએ આપણે કિંમત મૂકી કાઢીએ મિત્રો ડેલ્ટા ફાઈ બરાબર વન અપોન ફોર ફાઈ એફસોલન ઝીરો ક્યુ અપોન આર કેરેટ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેરેટ આર કેરેટ આર કેરેટ કેટલા થાય એક તો નિકારી કાઢો મિત્રો એટલે આપણો જવાબ થશે ડેલ્ટા ફાઈ બરાબર ક્યુ વન અપોન ફોર ફાઈ એફસેલન ઝીરો ક્યુ ઇન્ટુ ડેલ્ટા એસ સમીકરણ નંબર બે હવે મિત્રો આવા કેટલા ખંડ અંદર બનશે આ રીતે આમ દોરવા જઈએ તો અસંખ્ય ખંડ નાના આવા જ ગણીએ તો અસંખ્ય ખંડ બનશે દરેક ખંડના કારણે કુલ વિદ્યુત ડેલ્ટા એસ ઘટક ઇન્ટુ ડેલ્ટા ફાઈ કહીએ ડેલ્ટા ની કિંમત મૂકી કાઢો ફાઈ બરાબર સીગમાં બધા જ ડેલ્ટા એસ વન અપોન ફોર ફાઈવ એપસેલન જીરો ક્યુઅપોન આરસ્કેર ઇન્ટુ ડેલ્ટા એસ તો ફાઈ બરાબર વન અપોન ફોર ફાઈવ એફસેલન જીરો ક્યુઅપોન આર સ્કેર અચર સીગમાં બધા જ ડેલ્ટા એસ ઘટક ઇન્ટુ ડેલ્ટા એસ સમીકરણ નંબર ત્રણ ક્લિયર મિત્રો સમીકરણ ત્રણ સુધી ખ્યાલ આવી ગયો હશે હવે એની આગળ જઈએ મિત્રો આવા બધા જ ડેલ્ટા એસ ઘટકોનો સરવાળો શું કહેવાય કેપિટલ એસ આખા ગોરાનું કુલ ક્ષેત્રફળ કહીએ છીએ કેટલું લઈ શકે આખા ગોરાનું ક્ષેત્રફળ ફોર લઈએ છીએ કિંમત મૂકી મિત્રો ફાઈવ બરાબર વન અપોન્ટ ફોર એફ સેલન ઝીરો સ્કેર ઇન્ટુ સીગમાં બધા જ ડેલ્ટા એસ ઘટકની જગ્યાએ ફોરપાયર ફોરપાય ઉડી ગયા મિત્રો આરસ્કેર ઉડી જશે આરસ્ટક નાખ્યા હવે આરસ્કેર કટકડ્યા હવે વધીશું ક્યુઅપોન એપસેલો જીરો આ આપણું સમીકરણ મળ્યું ફ્લક્ષનું જેને આપણે ગાઉસનો નિયમ કહીએ છીએ આ નિયમ પરથી આપણે વિધાન શબ્દોમાં લખી શકીએ મિત્રો બંધ પૃષ્ઠમાં ઘેરાયેલો કુલ વિદ્યુત બાર અને શૂન્ય અવકાશની પરમેટિવિટી એબસેલન જીરોનું ગુણોત્તર એ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર હોય છે કોના બરાબર વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર અને બીજું કહીએ તો નોંધ ફ્લક્સ એ અંતર આર એટલે કે ત્રિજ્યા પર આધારિત નથી અને બીજું કેવું હોય તો ફ્લક્સ ધારો કે વીજબાર બંધ પૃષ્ઠમાં શૂન્ય હોય તો ફ્લક્સ પણ મિત્રો કેટલું થાય શૂન્ય થાય છે તો તમે અહીંયા આખી થિયરી આપણી જોઈ શકો છો મિત્રો દરેક મિત્રો તમે તમારી નોટબુકમાં આટલું ગાઉસનો નિયમ ખાસ લખીને તૈયાર કરજો મિત્રો હવે તમને સ્ક્રીનશોટ લેવા માટે થોડું ઇમેજ નાની કરી તમને જગ્યા આપીએ તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો થોડું તમને વર્ક આછું દેખાતું હોય છે કારણ કે ફોટો પાડી એનું સ્ક્રેનિંગ કરવામાં આવેલું હોય છે એટલે થોડી ઇમેજ થોડી આછી દેખાય છે પણ તમને જે શબ્દો બોલ્યા છે એ પ્રમાણે તમે લખી શકો છો હવે આગળ જઈએ આપણે બીજો એના ગાઉસના નિયમની અગત્યતા તરફ જઈએ મિત્રો એના અંદર તમે જોઈ શકો છો એ પણ ઇમેજ તમને સ્પષ્ટ દેખાય છે એનો પણ તમારે એડવાન્સમાં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તો એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો સાથે સાથે પછી આપણે સમજાવવાની શરૂઆત કરીએ ચલો હવે સમજાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તો તમને ઈમેજ આખી સ્પષ્ટ મોટી કરી નાખી ત્યાર પછી આપણે જઈએ આગળ ગાઉસનો નિયમ નિયમ તો તમને ખબર જ છે કોને કહીએ છીએ અહીંયા આપણે લખ્યો નથી પણ તમારે લખવાનો છે કોઈ પણ બંધ પોસ્ટમાં ઘેરાયેલો કુલ વિદ્યુત બાર ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એપસાઇલોન જીરો નો ગુણોત્તર એ વિદ્યુત ફ્લક્સ બરાબર હોય છે હવે એના અગત્યના મુદ્દાઓની વાત કરીએ મિત્રો તો અગત્યના મુદ્દામાં પહેલો મુદ્દો આપણે જોઈ શકીએ છીએ મિત્રો તમે ધ્યાનથી દેખજો પહેલો મુદ્દો શું કહેવા માંગે છે સમજો પરિપથ માટે સત્ય છે ગમે તેવો આકાર હોય દરેક માટે સત્ય છે જે કોઈ પણ આકાર કે પરિમાણ માટે સત્ય છે કારણ કે એમ તો એના જે ફ્લક્સનું સમીકરણ છે એમાં આર આવતો નથી એટલે આર ઉપર કદી આધાર રાખતા નથી બીજો પોઈન્ટ જોઈએ આપણે જમણી બાજુના પદમાં ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સેલન જીરોમાં ક્યુ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત બાર છે એને સમજવા માટે આપણે અહીંયા આકૃતિ લીધેલી છે મિત્રો તમે સમજી શકો છો આ એક્ઝામ્પલ એક આકૃતિ દર્શાવે છે બંધ પૃષ્ઠની અંદર બાર ક્યુ વન વીજ બાર અંદર ક્યુ ટુ ક્યુ થ્રી બાર ક્યુ ફોર અને ક્યુ ફાઈવ છે તેનું ફ્લક્ષ કેટલું ફાઈ બરાબર ક્યુ અપોન એપસેલન જીરો તો ફાઈ બરાબર ક્યુ ટુ પ્લસ ક્યુ ફોર પ્લસ ક્યુ ફાઈવ અપોન એપસેલન જીરો વડે દર્શાવીએ છે એ રીતે મિત્રો ડાબી ત્રીજો પોઈન્ટ સમજીએ ડાબી બાજુના પદમાં ફાઈ બરાબર સંકલન ઈ સદીશ સદિશમાં ઈ એ બધા જ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એના અંદર બધા અહીંયા ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ ફોર અને ક્યુ ફાઈવનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે એ રીતે ચોથો પોઈન્ટ જોઈએ મિત્રો ગાઉસના નિયમ પરથી કોઈ પણ આકારની અંદરની ટૂટક રેખાનો ભાગ જે અંદર આ દર્શાવે છે આ રીતે ટૂટક રેખાનો ભાગ એને ગાવસેન સપાટી કા તો પુષ્ટ કહીએ છીએ ગાવસેન સપાટી અને આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એક સમાન હોય છે આ ચોથો પોઈન્ટ હવે એના પાંચમા પોઈન્ટ તરફ જઈએ મિત્રો પાંચમો પોઈન્ટ સમજો સમિત વિદ્યુત બાર વિતરણ વડે વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી શોધી શકાય છે આમ તો કહેવાય સમિત વિદ્યુત વિતરણ વડે ગાવસના નિયમનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી શોધી શકાય જેના આપણે આગળ ત્રણ ઉપયોગો જોઈશું અનંત લંબાઈના તાર વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર સમતલ્ય પુષ્ટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ગોળાકાર ની સપાટી પર કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈશું અને કુલમનો નિયમ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે એપ ચાલે છે કુલમના નિયમની અંદર વિદ્યુત એપ ચાલે છે વના પણ આર અને ગાવસનો નિયમ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતો નથી આ ટોટલ છ અગત્યના પોઈન્ટ હતા મિત્રો એ તમારે નોટબુકમાં લખી મિત્રો તૈયાર કરવાના છે હવે એના આગળ એક વધારાનો એક્ઝામ્પલ આપણે લીધેલો છે અહીંયાં તમે જોઈ શકો છો એની વાત કરીએ એ વધારાના એક્ઝામ્પલમાં શું દર્શાવે છે તો અહીંયા એના માટે નારાકાર ખંડ લઈ અને એની આકૃતિ આપણે દર્શાવીએ થોડું ઝૂમ કરીએ એટલે તમને આકૃતિમાં ખ્યાલ આવે ચલો દીખજો આખી ઝૂમ કંડ નાખીએ ચલો આ એક નારાકાર મેં તમને દર્શાવ્યો આ રીતે નારાકાર લીધેલો છે એ નારાકારની અંદર ત્રિજ્યા કેટલી આ આ એની અક્ષ લઈ લીધી એની લંબાઈ એલ છે હવે નારાકરના ત્રણેય પોઈન્ટ એને આપણે નંબર આપી દીધા આડછેદ એક આડછેદ બે અને વક્ર સપાટીના ભાગના ઉપર એક નાનો સૂક્ષ્મ ખંડદાર એટલે એને ત્રણ નંબર કીધો જેનો સ્થાન સદીશ કેટલો છે આ સદીશ છે હવે વિદ્યુત ક્ષેત્ર માની લો કે ડાબીથી જમણી બાજુ છે તો અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવી દીધું દરેકમાં ઈ સદીશ ઈ સદીશ અને ઈ સદીશ આટલું ક્લિયર બધું ક્લીન કરું છું આટલો ભાગ એટલે તમને ફરી દેખાય હવે ક્ષેત્રફળનો ઘટક પુષ્ એ પણ વક્ર સપાટીનો તો પહેલા એક બિંદુ આગળ એકસો એસી અંશનો ખૂણો બને છે બે આગળ જીરો અંશનો ખૂણો ત્રણ આગળ નેવું બને છે ક્લિયર તો હવે એના આધારે આપણે આડછેદ એક માટે લઈએ પહેલાં તો એટલે તમને ખ્યાલ આવશે આડછેદ એકની આકૃતિ રાખ્યા જોઈએ

આ રીતે છે વક્ર સપાટી ફાઈ થ્રી બરાબર ઈ સદીશ એ સદીશ ઇએસ કોસ નેવું તો ઝીરો કુલ ફ્લક્ષ ત્રણેનો સરવાળો ફાઈવ બરાબર ફાઇવ વન પ્લસ ફાઈ ટુ પ્લસ ફાઈવ થ્રી બરાબર માઇનસ ઇ એસ પ્લસ ઇ એસ પ્લસ ઝીરો એટલે ફાઇવ ફ્લક્ષ કેટલું થાય છે કે કુલ પ્લક્ષ શૂન્ય થાય છે મિત્રો અહીંયા તમે આ રીતે વધારાનો એક્ઝામ્પલ જે સમજાવો જે બંને આગળના ઉદાહરણમાં અગત્યનું છે એટલે મિત્રો આટલું તમારા નોટબુકમાં લખી તૈયાર કરજો ખાસ તમને અહીંયા ગાઉસનો નિયમ અને એના અગત્યના મુદ્દાઓ અને વધારાનો એક એક્ઝામ્પલ ત્રણ વસ્તુ સમજાઈ છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો લખીને તૈયાર કરજો આગળના લેક્ચરમાં વધારે આગળ નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર